नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप में आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 3 विषय छे पर्यावरण, तेनो पाठ बीजो, पाठनु नाम छे वन परी। आ पाठना स्व अध्ययन पोथीना प्रश्नो अने तेना जवाबो विषे शीखीशुं। जो विद्यार्थी मित्रों तमे मारी चेनल मां नवा होय तो मारी चेनल ने जरूर थी सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो, शेर करो अने बेल नोटिफिकेशन ऑन करो, જેથી મારા આગળના તમામ પાઠના વિડિયો આપને સરળતાથી મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પાઠ બીજો વન પરી। તેમાં પ્રશ્ન પહેલો છે, તમારા ઘરની આસપાસ જોવા મળતા તમારી ઊંચાઈથી મોટા અને નાની વનસ્પતિની યાદી બનાવો। તો મારી ઊંચાઈથી મોટી વનસ્પતિ, તો તેની યાદીમાં આવશે બોરડી, બાવળ, આસોપાલવ, લીમડો અને વડ, અને મારી ઊંચાઈથી નાની વનસ્પતિ ગુલાબ, ગલગોટો, મોગરો, બારમાસી અને તુલસી। અહીંયા જો આપેલું છે, આ વૃક્ષ છે તે લાંબુ છે, ઊંચું છે, અને અહીંયા છોડ આપેલો છે તે નાનો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। પહેલું છે, તમારી બાથમાં ન સમાઈ શકે તેવા વૃક્ષોના નામ લખો, પીપળો, વડ, આંબલી, લીમડો, આંબો વગેરે। બીજો છે, તમારી આસપાસ વેદથી નાની હોય તેવી વનસ્પતિના નામ લખો, તો તેમાં આવશે ધરો, લુણી, પાણાફાડ વગેરે। ત્રીજું છે, તમે જોયેલી ફૂલવાળી વનસ્પતિના નામ લખો, ગુલાબ, ગલગોટો, ચંપો, જાસૂદ, બારમાસી વગેરે। ચોથું છે, ખરબચડા થડવાળા વૃક્ષોના નામ લખો, આંબો, લીમડો, બાવળ, થોર, ખીજડો વગેરે। ત્યાર પછી પાંચમું છે, જેનું થડ લીસું હોય તેવી વનસ્પતિના નામ લખો, આસોપાલવ, બદામ, સાગ, નીલગીરી, સીસમ વગેરે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, વનસ્પતિના ખરેલા નાના નાના પાન એકઠા કરો, ઉદાહરણ રૂપ ચિત્ર મુજબ પેન્સિલ કે મીણિયા રંગો વડે આપેલા ખાનામાં છાપ પાડો। તમારે વનસ્પતિના ખરેલા પાન હોય તે ભેગા કરવાના અને પેન્સિલ મુજબ કે મીણિયા કલર વડે તેને એ પાનની છાપ કરવાની છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વનસ્પતિ સાથે તેના પાનની સાચી જોડ બનાવો। હું સ્ક્રીન થોડી નાની કરી દઉં એટલે આપને સરળતાથી જોઈ શકો। જો વિદ્યાર્થી મિત્રો અહીં વડનું વૃક્ષ આપ્યું છે તો તેને તેના પાન સાથે જોડવાનું, તેવી જ રીતે મેં અહીં બધા વનસ્પતિ છે તેને તેના પાન સાથે જોડી દીધા છે, જે તમે જોઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ, પાંચમો પ્રશ્ન છે, તમારી શાળા કે ઘરની આસપાસની વનસ્પતિનું નીચે પડેલું પાન લો, તે પાન આપેલી જગ્યામાં દોરો, તે વનસ્પતિનું નામ પણ લખો। અહીંયા મારી પણ પોથી, એમાં તમને જે ગમતું હોય પાન વનસ્પતિનું તે પાન લેવાનું છે, અને જે પાન અહીં તમે આપેલી જગ્યામાં દોરો ત્યાં તમારે તેનું નામ પણ લખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પાન કઈ વનસ્પતિના છે તે જાણીને વનસ્પતિનું નામ ચોરસ ખાનામાં લખવાના છે। તો આ પાન છે તે પીપળાનું છે, આ પાન છે તે તુલસીનું છે, અને આ પાન આપેલું છે તે લીમડાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ બીજો વન પરી, આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે। ધોરણ 3 ના પર્યાવરણ વિષયના બધા જ પાઠની PDF મેળવવા તેમજ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આ વિડીયો તમે તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો, અને વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ 3 ની અંદર। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।